શરદી ઉધરસ માટેનું ખાસ ડ્રિંક. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા ઘરનું કિચનમાં. આજે આપણે બનાવીશું શરદી ઉધરસમાં પીવાતી બાજરીની અને ગુંદરની રાબ. આ રાબ પીવાથી શરદી ઉધરસમાં રાહત મળશે, સાથે શરીરમાં કોઈ પણ દુખાવા હશે તે દૂર કરશે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ. તો ચાલો બનાવીએ બાજરી અને ગુંદરના લોટની રાબ. તો સૌથી પહેલાં રાબ બનાવવા માટે એક ટેબલસ્પૂન ઘી લેશું અને ઘીને ગરમ થવા દેશું. તો અહીંયા ઘી તમે તમારી પસંદ પ્રમાણે ઓછું કે વધારે લઈ શકો, જેટલું તમને ઘી પસંદ હોય એ પ્રમાણે લઈ શકાય. હવે ઘી ગરમ થયા પછી બે લવિંગ અને બે તજના નાના ટુકડા એડ કરી દેશું, સાથે અડધી ચમચી અજમા એડ કરી દેશું અને આ બધાને સારી રીતે સાતળી લેશું. આ રીતે હવે સરસ એ ફૂટી જાય પછી આપણે એમાં બે ટેબલસ્પૂન બાજરાનો લોટ એડ કરી અને લોટને સારી રીતે શેકી લેશું. તો લોટનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનો, અને લોટ શેકતી વખતે ખાસ ગેસની ફ્લેમ લો રાખવાની. આ લોટ જલ્દી બળી જાય એટલે અને શેકાશે નહીં, શેકાયા પહેલાં બળી જશે. તો એકદમ લો ફ્લેમ ઉપર આ લોટને શેકવાનો. તો અહીંયા થોડી જ વારમાં લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે. અને જો તમે બાજરીનો લોટ ના પસંદ કરતા હોય અને ના ખાતા હોય તો તમે આની જગ્યાએ ઘઉંના લોટનો પણ યુઝ કરી શકો. સેમ પ્રોસેસથી તમારે ઘઉંનો લોટ લેવાનો. તો અહીંયા આપણો બાજરીનો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે, તો તમે જોઈ શકો છો. તો હવે આ લોટમાં આપણે એડ કરી દઈશું સૌથી હેલ્ધી અને કમરના અને શરીરના કોઈ પણ દુખાવામાં રાહત આપે તેવો ગુંદર. તો અહીંયા મેં ગુંદરનો પાવડર તૈયાર કરી લીધો છે. એક ટેબલસ્પૂન ગુંદરનો પાવડર એડ કરી દઈશું અને ગુંદરને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો ગુંદર એડ કરવાથી આ મિક્સર થોડું ડ્રાય થશે અને ગુંદર ફૂટશે, એટલે આ મિક્સર થોડું હલકું ફ્લફી થશે. જો અહીંયા તમને ઘી ઓછું લાગતું હોય તો તમે થોડું વધારે પણ એડ કરી શકાય. તો થોડી જ વારમાં ગુંદર છે એ બધો જ ફૂટવા લાગ્યો છે. તમે જોઈ શકો છો ગુંદને સારી રીતે ફૂટવા દેવાનો. ગુંદ ફૂટી જાય પછી આપણે એમાં પાણી એડ કરીશું. તો ગુંદ સરસ રીતે ફૂટી ગયા પછી આપણે 1.5 કપ પાણી એડ કરી દઈશું. તો આટલા રાબમાંથી બે વ્યક્તિ માટેની રાબ બનશે. તો અહીંયા મેં 1.5 કપ પાણી એડ કરી દીધું. હવે પાણીને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા તમે વિસ્કરની મદદથી પણ થોડું મિક્સ કરી શકો છો. હવે રાબમાં ખૂબ જ સરસ ટેસ્ટ આપવા માટે 3 ટેબલસ્પૂન ગોળ એડ કરી દઈશું. તો અહીંયા તમે ગોળનું પાણી પણ એડ કરી શકો અને ગોળને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. ગોળને સારી રીતે મેલ્ટ થવા દેવાનો, ત્યાં સુધી મિક્સ કરતું રહેવાનું. થોડી જ વારમાં ગોળ છે એ મેલ્ટ થઈ જાય. તમે જોઈ શકો છો ગોળ મેલ્ટ થઈ ગયો છે અને તેનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો હવે આ રાબને આપણે સરસ રીતે કૂક કરવાની છે. તો સૌથી પહેલાં આપણે મસાલા એડ કરી દઈએ. તો 1 ચમચી જેટલું ગોંઠોડા પાવડર એડ કરી દઈશું, જેને પીપરીમૂળ પાવડર પણ કહેવાય છે, અને 1 ચમચી સૂંઠનો પાવડર. જો અહીંયા તમારી પાસે સૂંઠનો પાવડર ના હોય તો તમે આદુને શીણીને પણ એડ કરી શકો છો. હવે આ બંને પાવડરને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો મેં અહીંયા સરસ રીતે મિક્સ કરી દીધું. હવે આ રાબને તમારી પસંદ પ્રમાણે જેટલી થીક પસંદ હોય એ પ્રમાણે કૂક કરવાની. તો અહીંયા હું રાબને થોડી વાર માટે કૂક કરીશ. તો પાણી સરસ રીતે પાકી જાય અને બધા મસાલાની ફ્લેવર આવી જાય ત્યાં સુધી આપણે રાબને વચ્ચે વચ્ચે ચલાવતા રહી અને કૂક કરી લેશું. તો તમે જોઈ શકો છો રાબ આપણી સરસ રીતે ઉકળી રહી છે અને સૂપ ખૂબ જ સરસ થીક થવા લાગી છે અને ખૂબ જ સરસ એવો કલર પણ આવી ગયો છે. તો આપણી રાબ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો મેં 10 મિનિટ માટે
કૂક કરી લીધી છે. હવે આપણે એકદમ ટેસ્ટી રાબ બનાવવા માટે રાબમાં 1 ટેબલ સ્પૂન નાળિયેરનું ખમણ એડ કરી દઈશું. તો અહીંયા મેં નાળિયેરની જે સળી ખમણ આવે તે લીધું છે અને 1 ટેબલ સ્પૂન આપણે નાળિયેરના સ્લાઇસ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી રાબ ખૂબ જ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો આ ગરમા ગરમ ખાસ કરીને આ ઠંડીમાં અને શિયાળામાં પીવાતી હોય છે અને શરદીમાં ઉધરસમાં જ્યારે તમને તાવ આવે અથવા તો ક્યારે પણ શરીરમાં કોઈ પણ દુખાવામાં આ રાબ બનાવી અને પી શકાય. નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ હેલ્ધી છે અને આ બનાવી પણ ખૂબ જ સરળ છે. અને આ રેસીપી બનાવી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.